9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા નવસારીની કાલાવાડી સ્થિત પ્રાંત કચેરી પાસે બિરસા મુંડા માર્ગના નામકરણ સાથે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાના અનાવરણનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા નવસારીની કાલાવાડી સ્થિત પ્રાંત કચેરી પાસે બિરસા મુંડા માર્ગના નામકરણ સાથે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાના અનાવરણનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ દ્વારા બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે, જેમાં અતિથિ વિશેષ તરીકે જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ પુરાલાલ શાહ તેમજ નવસારી શહેર ભાજપ પ્રમુખ પરેશ કાશુંદ્રા ઉપસ્થિત રહેશે. છેલ્લા કેટલાક વર્ષોથી આદિવાસી વિસ્તારના લોકો દ્વારા બિરસા મુંડાજીની પ્રતિમાની સ્થાપના કરવા બાબતે અને કાલિયાવાડેથી દશીરા ટેકરી થઈ લુંસીકુઈ જતા માર્ગને બિરસા મુંડા માર્ગ નામ આપવાની માંગ નવસારી નગરપાલિકા દ્વારા સ્વીકારવામાં આવી હતી અને 3 વર્ષ પહેલા આ બાબતનો ઠરાવ નવસારી નગરપાલિકાની સામાન્ય સભામાં કરવામાં આવ્યો હતો. ત્યારે આદિવાસીઓની આ માંગણીને આવતીકાલે તારીખ 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પૂરી કરવામાં આવશે અને નગરપાલિકાના શાસકો દ્વારા આ બાબતે કામગીરી પૂરા જોશમાં શરૂ કરવામાં આવી છે અને ₹12 લાખના ખર્ચે બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ પણ થશે. ત્યારે વર્ષો જૂની માંગણી સ્વીકારતા આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ જોવા મળે છે. અમારી નવસારી વિજલપુર નગરપાલિકામાં પાલિકા તરફથી જન મહાનાયક બિરસા મુંડા ભગવાનની પ્રતિમાનું 9 ઓગસ્ટના રોજ અનાવર કરવામાં આવશે એ માટે હું એક આદિવાસી નગરસેવક તરીકે ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને નવસારી શહેરના તમામ લોકોને આવતીકાલે સવારે 8 કલાકે બિરસા મુંડા પ્રતિમાના સ્થળ પર આવી મોટી સંખ્યામાં આવો અને આપણા પ્રતિમાનું અનાવરણ કરવાના છે એના સહભાગી બનવા મારી નમ્ર તમામ નગરજનોને અપીલ છે. રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.